बनासकांठा जिल्लामां 0 થી 18 વર્ષના કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સીના બંને સંસ્થાઓ કાર્યરત છે. સ્પેશિયાલિસ્ટ એડોપ્શન એજન્સીના અનાથ બાળક નીરજને અમેરિકાના વાલીએ દત્તકમાં આપતા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચેરમેન અનિકેત ઠાકર, સભ્ય ચેતના ઠક્કર, સભ્ય બનાજી રાજપૂત તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળક નીરજના જન્મથી લઈ અમેરિકન માતા પિતા મળવા સુધીની સફર આ પ્રમાણે છે. તારીખ 20 માર્ચ 2019ના રોજ રાત્રે 8:30 કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલ પારણામાં કોઈ અજાણી વ્યક્તિ કુમળા ફૂલ જેવા નવજાત બાળકને મૂકીને જતું રહ્યું હતું, જેની જાણ સંસ્થાના કર્મચારીઓને થતાં તાત્કાલિક ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું તથા સંસ્થા દ્વારા આ બાળકનું નામ નીરજ પાડવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળક નીરજનું વજન 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ 2019થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી MRI કરાવી વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ અને સારવાર કરાવતા ખબર પડી કે બાળક નીરજ અધૂરા માસે જન્મેલ હોવાથી મગજના લકવાની બીમારી છે તેમ તબીબોએ જણાવ્યું હતું. તેથી આ બાળકને સ્પેશિયલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું. બાળક નીરજને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શન જાહેર કરતા દત્તક આપવાની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યું હતું. બાળક નીરજ સ્પેશિયલ નીડ બાળક હોવાથી ગાઈડલાઇન મુજબ ઇન્ટર કન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકાના દંપતી લોરિયન્સ ઓલિવર વોગન અને શ્રીમતી મેટલિન ડોરી વોગને બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યું હતું. આ બાળક નીરજનું નવું નામ જોશિયા નીરજ બોગન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઈ નહોતું તેને નવા માતા પિતા, નવો દેશ સાથે નવી જિંદગી મળી છે.